કેતનભાઈ પટેલે આજે ઉમેદવારી પત્ર ભર્યું. ઉમેદવારી પત્ર ભરતા પહેલા કેતન પટેલે મોટી દમણ માર્કેટ વિસ્તારમાં એક જાહેર સભાને સંબોધન કર્યું હતું. સભાને સંબોધિત કરતા કેતન પટેલે અનેક મુદ્દા ભાજપ અને કેન્દ્ર સરકારને આડે હાથ લીધી હતી. વર્તમાન સાંસદ અને ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ પર આક્ષેપ કર્યા હતા. સભા બાદ કેતન પટેલે દમણ કલેક્ટર કચેરી સુધી રેલીનું આયોજન કર્યું હતું. રેલી યોજી બાદમાં દીવ દમણ લોકસભા બેઠક પર પોતાની ઉમેદવારી નોંધાવી હતી. મહત્વનું છે કે કેતન પટેલ સંઘ પ્રદેશ દમણ દીવ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે. વર્ષ 2019માં આ બેઠક પર કેતન પટેલના સામે વર્તમાન સાંસદ અને ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ અને એક અપક્ષ ઉમેદવાર વચ્ચે ત્રિપાખીઓ જંગ ખેલાયો હતો. આ વખતે પણ આ બેઠક પર ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ અને અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલે પણ ઉમેદવારી પત્ર ભર્યું છે. ત્યારે હવે કોંગ્રેસમાંથી કેતન પટેલે ઉમેદવારી પત્ર ભરતા ફરી ત્રિપાખીઓ જંગ ખેલાશે. તો ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ કેતન પટેલે આ વખતે દીવ દમણ બેઠક પર કોંગ્રેસને ભવ્ય જીત મેળવશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે. પણ આ જે લડાઈ છે એ તાનાશાહીની વિરુદ્ધની લડાઈ છે, આ વિચારધારાની લડાઈ છે. એટલે હું એટલું જ કહીશ કે તાનાશાહીને નેસ્ત નાબૂદ કરવાનું છે આ દમણ અને દીવથી. તો એની આ લડાઈ છે અને તમારા માધ્યમથી હું દમણવાસીઓને દીવવાસીઓને એટલું જ કહીશ કે આ લડાઈમાં મારો સાથ અને સહકાર આપજો, કોંગ્રેસ પાર્ટીને પડખે રહેજો અને તમારો કિંમતી અને પવિત્ર મત કોંગ્રેસ પાર્ટીને આપજો. અને એક દિવસ તમે તમારો આપજો, બાકી 5 વર્ષ તમે ઘરે રહેજો. હું જોઈ લઈશ આ તાનાશાહીને કેવી રીતે નેસ્ત નાબૂદ કરવાની, અમને આવડે જ છે. સૌરાષ્ટ્ર કોંગ્રેસના નેતા